वराजा पोलीस नेव कामदारों ने पगार रूपये 13 लाख अपाव्या। लॉकडाउन में हीरा कारखाना मालिकों आर्थिक संक्रमण में आवी जता अचानक कारखानु बंद कर दीधु हतु, जेथी 60 रत्न कलाकार सहित 90 कामदार बेरोजगार थई गया। वराछा विस्तार में आएल एच रोड पर मातावाड़ी खाते आवेल शक्ति जेम्स ना संचालकों आर्थिक संकट में आवी गया। लॉकडाउन में कारखानेदारे 90 जेटला कामदारों ने पगार आप्या वगर ज पोतानु खातु बंद कर दीधु। कारीगरोए डायमंड वर्कर्स यूनियन नो संपर्क कराता पगार बाबते रजूआत करी हती अने पोलिस कमिश्नरे वराछा पोलिस ने कामगीरी आ सौंपी हती, जेमां पोलिसे कारीगरोने लाखों रूपियानो पगार चूकवाता कारीगरोमां खुशीनो माहौल पण जोवा मळ्यो हतो। वराछाना मातावाड़ीमां 12 करोड़मां उठमणू करनार श्री शक्ति जेम्सना 96 कारीगरोने पोलिसनी मध्यस्थीथी पगार मळता कारीगरोमां खुशी जोवा मळी रही छे। छेल्लां 5 मासथी कारीगरो पगार माटे टळवळता हता। डायमंड वर्कर यूनियनना उपप्रमुख भावेश टांके जणाव्युं हतुं के मातावाड़ीमां श्री शक्ति जेम्स नामनी हीरा पॉलिशिंग करती पेढ़ी लॉकडाउन पहेला उठी गई हती। तेना मालिको विपुल काकड़िया अने अल्पेश कळसिया छे। उठमणू कर्युं त्यारे घणा लेणदारोनो रूपिया फसाया, साथे कारीगरोनो पगार पण चूकव्यो ज नहोतो। लेणदारोए आ मुद्दे समाधान करवा डायमंड एसोसिएशनने रजूआत करी हती। એસોસિએશને આ બાબતે એક પંચની રચના કરી હતી। હાલ વિપુલ અને અલ્પેશ સામે નથી આવ્યા, પરંતુ તેમના આવતી ધર્મેશ કાકડિયા નામના મધ્યસ્થી પંચો સાથે વાટાઘાટો કરતા હતા। ધર્મેશે પંચોને હીરા અને મશીનરી મળીને 1.25 કરોડની રકમ આપી હતી, પરંતુ પગાર ન મેળવી શકેલા કારીગરો વતી યુનિયને પંચને પણ રજૂઆત કરી હતી, છતાં કોઈપણ સમાધાન આવ્યું જ નહોતું। તેથી યુનિયને પોલીસ કમિશનરને અરજી આપીને આર્થિક ગુના નિવારણ શાખા મારફત તપાસ કરાવવાની રજૂઆત કરી હતી। પોલીસ કમિશનરે વરાછા પોલીસને તપાસ સોંપી હતી। વરાછા પીઆઈ પીએ આર્ય અને તેમના સ્ટાફના કોન્સ્ટેબલ સંદીપ પાંદડિયાએ અરજીના આધારે તપાસ કરીને પંચોના તેમજ મધ્યસ્થીની પૂછપરછ કરીને જવાબો લેતા પંચોએ પગાર ચૂકવાનો વિશ્વાસ અપાવ્યો હતો। 96 કારીગરોના પગારના 13 લાખ નીકળતા હતા। પહેલા પંચોએ 50% રકમ આપવાની તૈયારી બતાવી હતી। પોલીસે પંચોને સમજાવતા પંચોએ 75% રકમ આપવાની તૈયારી બતાવી હતી। શનિવારે પંચોએ 96 કારીગરોને કુલ 9 લાખ રૂપિયાની વધુ રકમ ચૂકવી પણ દીધી હતી। નમસ્કાર, હું ભાવેશ કાક, ડાયમંડ વર્ક કરી છું। આજથી 4 મહિના પહેલાં શ્રી શક્તિ નામની એક ડાયમંડ કંપની કારીગરોનો પગાર દીધા વગર જ પલાયન થઈ હતી, તો એ બાબતે રત્ન કલાકારો દ્વારા ડાયમંડ વર્કર યુનિયન સંપર્ક કરવામાં આવ્યો। ત્યારબાદ અમે પોલીસ કમિશનર સાહેબને ફરિયાદ કરી, ત્યારબાદ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી પીએ આર્ય સાહેબ દ્વારા અંગત આ બાબતની અંદર અંગત રસ લઈ અને આજે ટોટલ કારીગરનો પગાર આ સુરતનો એવો પહેલો દાખલો છે કે ટોટલ કારીગરનો પગાર વરાછા પોલીસ સ્ટેશનની અંદર પોલીસ અધિકારીઓ દ્વારા આ સમાધાન પાર પાડ્યું છે અને ટોટલ કારીગરને પોતાનો હકનો જે પગાર હતો એ મળી ગયેલ છે। તો બસ એ જ કહેવા માગું છું કે ટોટલ કમિશનર સાહેબ, વરાછા પીએ સાહેબ અને વરાછાનો ટોટલ પોલીસ ડિપાર્ટમેન્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।